હલો, નમસ્કાર મિત્રો, હું નિકુંજ સર તમારું સ્વાગત કરું છું મારા ખીજડીયા ગામના વાડીના રસોડામાં. મિત્રો, આ જે શાક છે એ અમે ઘણા વર્ષોથી માણી રહ્યા છીએ, પણ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર તમારા માટે કોઈ આ વિડીયો લાવી રહ્યું છે. મિત્રો, અંબાડિયું નથી, આ કોઈ બીજું શાક નથી જે ઘણી જગ્યાએ બને છે, પણ એક અલગ જ શાક છે જે અમે ઘણા વર્ષોથી માણી છીએ અને આજે તમારા સમક્ષ લઈ આવ્યો છું. મિત્રો, આનો જે સ્વાદ છે એ ખરેખર તમે ખાશો ત્યારે જ તમને ખબર પડશે, અને હું આશા કરું છું કે જિંદગીમાં ઓછામાં ઓછું એકવાર તો મિત્રો તમે આ શાક ચાખજો જ, કારણ કે આનો અલગ લાવો છે. વેજીટેરિયન તરીકે આ રેસીપીને હું ખૂબ જ મહત્ત્વ આપવા માંગીશ. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, હંમેશાની માફક આપણે આપણા વાડીમાં જઈને સૌપ્રથમ આપણે જે શાકભાજીની જરૂરિયાત છે એ લઈ લેશું. આ શાકમાં રીંગણા લઈ લેશું આપણે. એક આ ભરેલું શાક છે, આમાં ઘણી બધી સબ્જી અને ઘણી બધી વસ્તુઓ અલગ રીતે બનશે, પણ આની જે ટેકનિક છે, આની જે બનાવવાની રીત છે, આની જે પદ્ધતિ છે એ જ આના માટે મહત્ત્વની છે આ શાક માટે. તો પ્રોપરલી તમે ફોલો કરજો અને આખો વિડીયો ધ્યાનથી જોજો, કારણ કે એક એક સ્ટેપ મિત્રો અગત્યનું છે આ રેસીપીમાં. જો તમે એક બી સ્ટેપ ચૂકી જશો તો મને નથી લાગતું કે આ રેસીપી તમારાથી પરફેક્ટ બનશે. મિત્રો, આપણે રીંગણા લઈ લીધા, ત્યારબાદ આપણે લઈશું અહીંયા મરચાં. લીલા અને લાલ બંને મરચાં હું અહીંયા લઈ રહ્યો છું, બંનેનો આપણે ઉપયોગ કરીશું. અને મિત્રો, આ ટાઈપના એક છે મરચાં, એ જુઓ, આ તીખા મરચાં નથી, પણ આ જે મરચાંનો ગરીબ અને જેની સુગંધ હોય છે એ જ કમાલની રેસીપી બનાવશે આ. અને ત્યારબાદ આપણે લઈ લઈશું ટમેટાં. રીંગણા લીધા, મરચાં લીધા અને હવે લઈશું ટમેટાં. ટમેટાં છે એ આપણે ગ્રેવી જેવો રસો બનાવીશું, એ રસા માટે આપણે ઉપયોગ કરીશું, એટલા માટે આપણે ટમેટાં બી લઈ રહ્યા છીએ. અને ટમેટાં હોય મિત્રો એ જરાય કાચા ના હોવા જોઈએ, પાકેલા ટમેટાં હોવા જોઈએ, તો જ આની સારી એવી ગ્રેવી કે સારો એવો રસો બનશે. તો જુઓ મિત્રો, આપણે ટમેટાં બી સારા એવા પ્રમાણમાં લઈ લીધા. અને મિત્રો, હવે આપણે આપણા શાકભાજીને છે એ સારી રીતે ધોઈ લેશું. તો હંમેશાની માફક હું કૂવામાંથી પાણી કાઢી, પાણી સીંચી અને આપણે છે આપણા શાકભાજીને સારી રીતે ધોઈ લેશું. આ મિત્રો છે એ માટી વગરના શાકભાજી છે, અને હું અલગ ધોઈ રહ્યો છું. અને પછી વારો આવશે જે માટીવાળા શાકભાજી હોય એના, અથવા તો તમે કહી શકો છો કે મૂળવાળા શાકભાજી હોય જેમાં માટી ચોટેલી હોય છે એના. કારણ કે જે ઝાડવામાં ઉપર શાકભાજી આવે છે એને ધોવા ખૂબ જ ઇઝી રહે છે, એમાં ખાલી નોર્મલી ધૂળ જ ચોટી હોય છે, અથવા તો પાંદડાના કૂચા એવો ચોટી હોય છે, બીજી કંઈ ગંદકી હોતી નથી, તો એને ધોવા ખૂબ જ સહેલા રહે છે. જો મિત્રો, આપણે તમામ શાકભાજી છે એ સારી રીતે ધોવાઈ ગયા. અને બીજી તરફ મિત્રો, હું આપણો ચૂલો પ્રગટાવીને આપણે રસોઈની શરૂઆત કરીશું. જ્યાં સુધીમાં આપણો ચૂલો રેડી થઈ જાય ત્યાં સુધીમાં આપણે તમને ધૂળવાળા શાકભાજી જેમ કે કીધા, મિત્રો હું અહીંયા લીલું લસણ લઈ રહ્યો છું. જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે સૂકું લસણ બી લઈ શકો છો, કોઈ ઝાઝો ફરક નહીં પડે. લીલા લસણના ગાંઠિયા થઈ ગયા છે એટલે હું અહીંયા લઈ રહ્યો છું. મિત્રો, આ લીલો ઓલું કડિયુંવાળું જે લસણ આવે છે એ નથી માર્કેટમાં મળે છે. આ લસણ છે એ માર્કેટમાં મળવું ખૂબ જ અઘરું છે, પણ તમે આ ન હોય તો સૂકું લસણ બી આરામથી વાપરી શકો છો. અમે બી સૂકું લસણ આ રેસીપીમાં વાપરીએ જ છીએ, પણ અત્યારે મારી પાસે ગાંઠિયાવાળું લીલું લસણ અવેલેબલ છે અત્યારે, એટલે હું એ વાપરી રહ્યો છું. ચાલો મિત્રો, આને બી એક સારી રીતે ધોઈ લઈએ. આને થોડી વાર માટે આપણે પલાળી રાખીએ, એટલે ધૂળ છે એ આફડી આફડી છૂટી પડી જાય. ત્યાં સુધીમાં આપણે આપણી ડુંગળી છે એને લણી લઈએ. મિત્રો, થોડા ટાઈમ પછી ગાંઠિયા થઈ ગયા બાદ મેં ડુંગળી ઉપાડી અને આવી રીતે રાખી દેવામાં આવતી હોય છે, જે તમને માર્કેટમાં સુકેલી ડુંગળી મળે છે આવી રીતે એનો દાબો નાખવામાં આવતો હોય છે, અને ત્યારબાદ એ ડુંગળી તમને મળતી હોય છે. તો આપણે એનો પાછળનો ભાગ જેને પૂંછડું કહેવાય છે એ અને ઉપરના મૂળિયા બંનેને આપણે કાપી આવી રીતે આપણે એને લઈ લેશું. જો આવી રીતે ચોખ્ખી થઈ ડુંગળી આપણી રેડી છે. તો તમને જે માર્કેટમાં ડુંગળી મળતી હોય છે મિત્રો આવી રીતે સાફ કરીને વેચવામાં આવતી હોય છે, પણ ડુંગળી લીલી હોય જ્યારે એનો ગાંઠિયો બંધાઈ જાય ત્યારે એને દાબો નાખવામાં આવે છે, અને દાબો નાખ્યા બાદ એને એકદમ સુકાવા દેવામાં આવે છે. હવે ડુંગળી આપણી રેડી થઈ ગયા બાદ આપણું લસણ બી આપણે સાફ કરીને લઈ લેશું. જો એને સારી રીતે ધોઈ લેશું અને ઉપરનું એક એક પાંદડું ઉતારી નાખશું. મિત્રો, અહીંયા મસાલા માટે, શાકના ભરેલા શાકના મસાલા માટે આપણે અહીંયા થોડો બોરો બનાવીશું, મસાલો બનાવીશું અથવા તેનું સ્ટફિંગ બનાવીશું. એના માટે મેં તેલ ગરમ કર્યું છે. તેલમાં નાખીશું આપણે જીરું. જીરું જેવું થોડું ફૂટવા માંડે એવું, ત્યારબાદ આપણે થોડા ચપટી એકમાં હિંગ નાખીશું અને તરત જ નાખી દઈશું આપણો ચણાનો લોટ. અને હવે સારી રીતે મિત્રો આને એકદમ ધીમા તાપે જોવો અને પાકવા દઈ રહ્યો છું. આપણે હલાવતા જઈશું અને પકવા રાખશું.
થોડીક હિંગ નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, અને ફરી પાછું આપણે હલાવી અને લાલ મરચું નાખીશું અને દાણા જીરું નાખીશું. મિત્રો, આ બોરો છે એને એકદમ ધીમા તાપે મસાલાને પાકવા દેવાનો છે, જેથી કરીને કંઈ પણ વસ્તુ બળે નહીં અને જ્યાંની સોરમ છે, જેની સુગંધ છે, એ સારી રીતે આવે અને તમારી રેસીપી સારી બને. ત્યારબાદ આપણે ગરમા ગરમ અને એક વાસણમાં કાઢી લેશું અને તરત જ આપણે ગોળ નાખી દઈશું મીઠાશ માટે, અને ગોળને છે એ આમાં અંદર ભેળવી અને આપણે બીજી પ્રોસીજર ચાલુ કરીશું. ગોળ ઉગરી રહ્યો છે ત્યારે હું મિત્રો આપણા શાક માટે હું બટેટા લઈ રહ્યો છું, એકદમ તાજા અને કૂણા બટેકા આપણે લઈ લઈશું. કૂણી છાલવાળા તમે જોઈ શકશો, તમે નોર્મલી જે બટેકા હોય એ બી લઈ લેજો, પણ મિત્રો સાવ નાની સાઇઝના બટેકા ન નાખતા, એ ભૂલ ન કરતા. મીડિયમ સાઇઝના બટેકા આપણે અહીં વાપરીશું, એકદમ મોટા બી નહીં અને એકદમ નાના બી નહીં, કારણ કે એ જે એની તુરાસનું લેવલ હોય છે એ અલગ હોય છે. તમે સાવ નાના બટેકા લેશો તો એ તુરા હોય છે થોડાક, અને જે મીડિયમ સાઇઝના બટેકા હોય છે કડક હોય છે અને એની સુગંધ બી જોરદાર હોય છે. મિત્રો આવી રીતે ઘસી ઘસીને આપણા બટેટાને સારી રીતે ધોઈ લેવાના છે, કારણ કે એ બટેટાને આપણે એ બટેકાને આપણે સાલ હોતા વાપરવાના છીએ એટલા માટે. અને બીજી તરફ મિત્રો અહીં લસણ બી ખાંડી રહ્યો છું આપણા મસાલા માટે. તો જુઓ લસણને બી આપણે આવી રીતે વાટી લેશું અને ત્યારબાદ એને બી આપણે આપણા બોરામાં નાખી દઈશું. અને બોરામાં મિત્રો અતિ મહત્ત્વનો પાર્ટ હોય છે એ છે કોથમીર. ધાણા ભાજી હોય છે ખૂબ જ મહત્ત્વની હોય છે, કારણ કે તમારા બોરાને હળવો બનાવવા માટે તમે જેટલા પ્રમાણમાં ચાહો એટલા પ્રમાણમાં તમે આમાં કોથમીર ધાણા ભાજી નાખી શકો છો, કારણ કે જો તમે વધુ પ્રમાણમાં ખાલી લોટ વાપરશો તો તમારો બોરો ચીકણો અને ભારી બનશે, ફોરો નહીં બને. આપણે બોરાને આપણે ફોરો બનાવવા માટે ધાણા ભાજી બી હું લઈ રહ્યો છું અને એને બી આપણે સારી રીતે ધોઈ લેશું. તો મિત્રો હજી ધાણા ભાજી ઉગી રહ્યા છે, ખૂબ નાના અને કૂણા છે, તો આપણે આને બી સારી રીતે સમારી લેશું ઝીણા, એને બી આપણે મસાલામાં નાખી દઈશું. મિત્રો સામો લેવો લોટ અને ધાણા ભાજી હોય છે તો બી વાંધો નહીં, તમે એટલા પ્રમાણમાં બી લઈ શકો છો. જો તમારા બોરાને સારો એકદમ બનાવો હોય તો જ્યારે સારી રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખી, એક લોટ જેવી કન્સિસ્ટન્સી થાય, એક લોટ જેવું પ્રમાણ આવે ત્યાં સુધી આપણે એને બાંધી લેશું અને આવી રીતે રાખી દઈશું સાઈડમાં. ત્યારબાદ મિત્રો અહીંયા હું અંગારો તૈયાર કરી રહ્યો છું આપણા માટલાને શેકવા માટે. જો આવી રીતે હળવો થોડો એવો ખાડો કરી લેવો અને એ ખાડામાં આપણું બળતું છે એ નાખી અને આપણે અંગારો કરીશું. મિત્રો અહીંયા હું છાણા વાપરી રહ્યો છું, તમે લાકડાના કોલસા બી વાપરી શકો છો પણ છાણા હોય તો બેસ્ટ. આવી રીતે છાણા ગોઠવી અને આપણે એક અંગારો તૈયાર કરી લેશું અને એકવાર માટલાનું આમ જરા ખાલી માપી લેશું કે આપણે કેવડી સાઇઝ જોઈએ છે એ, અને ત્યારબાદ આપણી આગ પ્રગટાવીશું અને આપણી રસોઈની શરૂઆત કરીશું. મિત્રો જ્યાં સુધી પાછળ અંગારો તૈયાર થઈ રહ્યો છે ત્યાર સુધીમાં આપણે બધી શાકભાજી છે એ ભરી લેશું. જો મિત્રો ખૂબ જ સુંદર મરચા દેખાઈ રહ્યા છે એને આપણે ભરી લેશું બોરો, દબી દબીને મિત્રો સારી રીતે બોરો ભરવાનો છે જેથી બોરો આપણો નીકળી ન જાય અને છૂટો ન પડી જાય. બોરો ટૂંકમાં ચોટી જવો જોઈએ આપણે જે બી શાકભાજી હોય. લાલ અને લીલા મરચાં ભરી લીધા બાદ આપણે રીંગણાને બી સારી રીતે ભરી લેશું અને એને બી દાબડી દબડીને સારી રીતે ભરી લેશું જો આ રીતે, અને એને બી સાઈડમાં રાખી દેશું. ત્યારબાદ બટેટાને વી કટ મારીને સેમ રીતે ભરી લેશું. ત્યારબાદ ડુંગળી. તો મિત્રો કે રીતે મેં બોરો ચોટાડ્યો એ ખૂબ જ મહત્ત્વની વાત છે, અગત્યની વાત છે. અને મિત્રો આપણે અહીંયા કેળાના પાંદનો ઉપયોગ કરીશું, કારણ કે કેળાના પાંદ છે એ ખૂબ જ જોરદાર સુગંધ દેશે આપણી રેસીપીને, અને સાથે સાથે જે આપણા મસાલા છે આપણા શાકભાજી છે એને બળવા બી નહીં દે. તો આવી રીતે આપણે કેળાના પાંદને કાપી લેશું, એને નાનલાથી અલગ કરી લેશું. જુઓ તમે હું કઈ રીતે એને કાપી રહ્યો છું. મિત્રો કેળાના પાંદ હોય છે એ ધોવા મહત્ત્વના છે, કારણ કે એમાં થોડી ઘણી ગંદકી જે ધૂળ રહેલી હોય છે એ નીકળી જાય, અને એક વખતે ભીના થઈ જાય થોડા ભેજવાળા થઈ જાય તે પછી એ બળે બી ઘડીકમાં નહીં. તો બે વસ્તુ માટે થઈને આપણે કેળાના પાંદને સારી રીતે ધોઈ લેવાના છે. તો કઈ રીતે હું બધા પાંદ પલાળીને ધોઈ રહ્યો છું. ત્યારબાદ મિત્રો આપણે માટલામાં છે નીચેના ભાગમાં થોડા પાંદ રાખીશું. જો હું કઈ રીતે ગોઠવી રહ્યો છું, ખૂબ જ મહત્ત્વની પ્રોસીજર છે મિત્રો, આ બારીકાઈથી જોજો તમે.
કારણ કે એક એક વસ્તુ છે, એક એક સ્ટેપ છે, આ રેસીપીને ઉમદા બનાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે. નાનું પાન નીચે રાખ્યું, ત્યારબાદ મોટું પાન રાખ્યું, જેથી આપણું માટલું છે એ બંને સાઈડ બે ની કવર થઈ જાય. આ લાંબુ પાન છે અને ચોકડી મારી આપણે બે બાજુ ગોઠવીશું, જેથી આખું માટલું છે આપણું કવર થઈ જાય. તો જો મિત્રો, ચોકડી મારીને ગોઠવ્યા બાદ આપણે સૌ પ્રથમ નીચે બટેકા રાખીશું. જે વસ્તુ હાર્ડ હોય એ નીચે રાખવાની, જેમ કે તમે સકરિયા ગાજર લીધા હોય આ રેસીપીમાં, તો સકરિયા ગાજર છે એ નીચે રાખવાના, બટેટા નીચે રાખવાના. ત્યારબાદ એથી થોડું હાર્ડ વસ્તુ આવે કે જેમ કે રીંગણા, તો એને આપણે બટેટા ઉપર નાખીશું. ત્યારબાદ ડુંગળી, અને ત્યારબાદ આપણા મરચા. મિત્રો, મરચાં છે એક જણાને એક એકથી બબે નાખી શકો છો, કારણ કે જોરદાર ટેસ્ટ દેશે. તો મરચાં બી સારા એવા પ્રમાણમાં તમારે નાખવા, ઓછામાં ઓછા એક જણાનું એક તો નાખું જ, અને બંને તો લીલા અને લાલ બંને મરચાં લેવા. અને મિત્રો, આ રેસીપીની જે જાન છે, આ રેસીપીની જે શાન છે, આખું લસણ. મિત્રો, આખું લસણ છે એ બી ખૂબ જ મહત્ત્વનું છે આ રેસીપીમાં, કારણ કે એક સુગંધ દેશે, ટેસ્ટ દેશે, અને આની જે સોરમ આવશે એ ખૂબ જ મહત્ત્વની છે. ત્યારબાદ બધું આપણું શાકભાજી ગોઠવાઈ જાય, ત્યારબાદ આપણે એને ઉપરથી પાંદડા ઢાંકી અને રાખી દઈશું ફરી એકવાર. આ રીતે જે વરાળ હોય છે એ અંદર રહી જશે વરાળ, અને ઉપરથી ઢાંકી અને આપણો અંગારો તૈયાર થઈ ગયા બાદ આપણે એને માટલાને શેકાવા માટે રાખી દઈશું. વચમાં જોવો મિત્રો, હું થોડી જગ્યા કરું છું. ઉપરની જગ્યા આપણે ગરમ છે અંગારો એ કાઢી લેવાનો છે, નીચે બી ખૂબ ગરમ જગ્યા છે, તો એ બી નીચેથી ખૂબ એવી સારી એવી વરાળ આપશે આપણા શાકભાજીને અને આપણા માટલાને. તો જુઓ, આવી રીતે કોલસા છે એ તમારે ભારી દેવાના છે, એકદમ ગરમ છે મિત્રો, અને સારું એવું ટેમ્પરેચર છે. આ રીતે રાખી દીધા બાદ આપણે અંગારા જ્યારે આપણે ભારી દઈએ, ત્યારબાદ આપણે ઉપરથી જે છાણા છે અલગથી એ બી નાખીશું, જેથી કરીને આને જરૂરી હીટ છે એ મળી રહે. અને મિત્રો, આને ઓછામાં ઓછું માટલાને છે આપણે એક કલાક આવી રીતે હળવા તાપે પાકવા દેવાનું છે. મિત્રો, આ શબ્દો ખાસ યાદ રાખજો, નકર તમારી રેસીપી સારી એવી નહીં બને. ટાઈમ ખાસ તમારે નોંધી લેવો, જ્યારે માટલું તમે શેકવા મૂકો ત્યારે એક કલાક ઘડિયાળમાં જોઈને આને મૂકવું. અને મિત્રો, હવે સર્વ ગુજરાતીના પ્રિય બાજરાના મઢા આપણે બનાવીશું. બાજરાના લોટમાં આપણે પાણી નાખીને આવી રીતે લોટ બાંધી લેશું અને મસળી લેશું, અને ત્યારબાદ છે આપણો રોટલો ટીપી લેશું. તો જો આવી રીતે ગોળો બનાવ્યા બાદ આપણે જે ગોરીંડું બની જાય, ત્યારબાદ આપણે એને આવી રીતે ટીપી લેશું અને સારી રીતે રોટલો બનાવી લેશું. મિત્રો, આ જમાનામાં ખબર નહીં, હવે તો પાતળા રોટલાનો મોહ આવ્યો છે. બાકી જે સાચો મઢો જે ગુજરાતી હતો ને, એ હંમેશા જાડો જ હોય છે, એટલા માટે હું જે મઢો છે એ જ બનાવીશ. ભલે નાની સાઇઝનો છે, મોટો નથી આ જમાના પ્રમાણે, પણ જેની જાડાઈ હોય છે એ ખૂબ મહત્ત્વની હોય છે. કારણ કે જ્યારે ચૂલે પાકે છે ત્યારે આછો રોટલો હોય તો બરી જાય છે, તો એના માટે થઈને તમારે રોટલો હોય છે મઢો એ જાડો હોવો જોઈએ. જો આવી રીતે હળવડે આપણે એને ઉઠલાવી લેશું, આવડીથી અલગ કરી લેશું. અને મિત્રો, જે તમારો મઢો હોય છે, રોટલો હોય છે, હંમેશા તાવડીમાં જ બનાવો, લોઢીમાં ન બનાવો લોખંડની, તો જ એની સાચી સુગંધ અને સાચો ટેસ્ટ આવશે. તો જો મિત્રો, આપણો રોટલો છે, મઢો છે, એ રેડી થઈ ગયો છે. અને હવે આપણે આને ઉતારી લેશું. તો હું તમને દેખાડવા માટે ખાલી દેખાડી રહ્યો છું. અને ત્યારબાદ મિત્રો, આપણું માટલું છે એ બી જુઓ તમે, એક કલાક બાદ રેડી થઈ ગયું છે. અને આને આવી રીતે કાઢી લેશું આપણે સાઈડમાં. થોડી વાર મિત્રો આને વરાળ વરવા દેશું. જ્યારે થોડી વાર વરાળ વરી જાય, ત્યારબાદ માટલું જ્યારે થોડું ઠંડુ પડે, ત્યારે આપણે આવી રીતે ઉપરના જે પાંદડાઓ છે એને કાઢી લેશું અને આપણા માટલામાં જે શાકભાજી છે એને કાઢી લેશું. જો મિત્રો, કુદરત છે એ કેટલું કમાલનું છે, આ બધા શાકભાજી છે જ્યારે તાજા હોય ત્યારે એમાં કેટલું પાણી રહેલું છે એ તમને માટલામાંથી નીકળું એ દેખાણું. અને તમામ શાકભાજીને આપણે આવી રીતે કાઢી લેશું. અને બીજી તરફ મિત્રો, આપણે શાકની ગ્રેવી માટે હું અહીંયા થોડું તેલ ગરમ કરી રહ્યો છું. અને ત્યારબાદ આપણે એમાં નાખી દઈશું ડુંગળી. આપણે ડુંગળીને સારી રીતે પકવી લેવાની છે, જેથી કરીને આપણી ગ્રેવી સારી બને મિત્રો. અને થોડી વારે આપણે હલાવતા રહેશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે આમાં. મીઠું અને થોડું જ્યારે પાકી જાય તમારી ડુંગળી, ત્યારબાદ આપણે હળદર નાખીશું અને ફરી એકવાર આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે લાલ મરચું અને ફરી એકવાર આપણે મિક્સ કરી લઈએ. મિત્રો, અહીંયા હું કિચન કિંગ મસાલો નાખી રહ્યો છું. જો તો કિચન કિંગ મસાલો ન હોય તો ગરમ મસાલો બી તમે નાખી શકો છો, અને ગરમ મસાલો બી ન હોય તો કાંઈ બી ન નાખો, તો બી ટેસ્ટમાં કાંઈ ઘટાડો નહીં આવે. આપણે ડુંગળી જ્યારે સારી રીતે પાકી જાય ત્યારે આપણે એમાં ટમેટાં નાખીશું. મિત્રો, ટમેટાનું પ્રમાણ ખાસ જોજો, કારણ કે આમાં જે ગ્રેવી બનાવવાની છે એ અતિ મહત્ત્વની છે. તો ડુંગળી કરતાં બી વધારે મેં થોડા ટમેટાં લીધા છે. અને આપણે પાણી વગર આપણે મિત્રોને પાકવા દેશું, જેથી સારી કરીને છે આપણા ટમેટા એકદમ છૂટા પડી જાય, બફાઈ જાય.
જો મિત્રો કેટલું જોરદાર આપણી ગ્રેવી પાકી ગઈ છે, જ્યારે આવી રીતે તમારી ગ્રેવી પાકી જાય એકદમ સ્મૂધ બની જાય, જે ટમેટા કે ડુંગળી તમને દેખાય નહીં, ત્યારે મિત્રો આપણે પાણી નાખવાનું છે એમાં. અને જે પાણી નાખીશું એ કોઈ પકવવા માટે નથી નાખવાનું, પણ રસો કરવા માટે નાખવાનું છે. આપણે જેવો ગુજરાતીને રસો પસંદ હોય છે એવો રસો કરવા માટે. હવે ખાસ વસ્તુનું નોંધ લેજો, હવે સારી રીતે આને ઉકળવા દઈએ. જ્યારે તમારું પાણી સારી રીતે ઉકળી જાય ગ્રેવી, ત્યારબાદ સૌથી પહેલાં આમાં હાર્ડ વસ્તુ નાખીશું. હાર્ડ વસ્તુ હોય છે લસણ. લસણના ગાંઠિયા નાખ્યા બાદ આપણે એમાં ઉપરથી બટેટા નાખીશું, કારણ કે એ બી થોડા હાર્ડ હોય છે. આમ અંદરથી વરાળ વળી ગયેલા છે, પાકી ગયેલા છે, બહુ ઝાઝા પકવાની જરૂર નથી, એટલે થોડું પાણી રહે ત્યારે આપણે બટેટા છે આ રીતે નાખી દેશું. જો આપણા બટેટા છે આપણે ડૂબાડી દેવાના છે પાણીમાં, એ રીતે હું એટલા માટેથી હું આ રીતે એને હલાવી રહ્યો છું. અને એકદમ આપણા રસામાં ગ્રેવીમાં કવર થઈ જાય તો સારું. અને ત્યારબાદ આપણે ઉપરથી નાખીશું રીંગણા, જે સોફ્ટ હોય છે અને સારી રીતે પાકી ગયેલા છે, તો કાંઈ ચિંતા નથી. બટેટા અને લસણ થોડું હાર્ડ હોય છે એટલા માટે તળિયામાં જ હંમેશા એને રાખવા, અને એકદમ ધીમા તાપે મિત્રો આને પાકવા દેવું. તમારા સગા સંબંધીઓ સ્નેહીઓ જ્યારે મળ્યા હશે ત્યારે મિત્રો આ શાકની જે મજા છે તમે લેજો, ખૂબ જ મજા આવશે. કારણ કે આ એક શાક અલગ છે, થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ છે નો ડાઉટ, પણ આ જે શાકની સુગંધ છે અને જો ટેસ્ટ છે અને જે બલ્કમાં બને છે એની એક અલગ મજા છે, તો એ બી તમે ખાસ નોંધ લેજો. રીંગણા પછી આપણે મરચાં ઉપર નાખીશું, કારણ કે મરચાં એકદમ સોફ્ટ હોય છે અને એકદમ નાજુક હોય છે, એટલા માટે આપણા મરચાં બી સારી રીતે પાકી ગયા છે. જો ઉપરથી આપણે સારી રીતે આ રીતે મરચાં બધા તમામ ગોઠવી લેશું અને આપણા શાકને સારી રીતે પાકવા દેશું. મિત્રો ઓછામાં ઓછું 10-15 કે 20 મિનિટ આપણે જ્યાં સુધી રસો ઓછો ન થઈ જાય થોડો, ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે, પાકવા દેવાનું છે આ શાકને. અને ત્યારબાદ આપણું શાક રેડી થઈ ગયું છે, તો હવે આપણે એને ઉતારી લેશું. તો મિત્રો જો મારું માટલાનું ભરેલું શાક, ખાસ આખા લસણ અને આખા જે શાકભાજી છે એનું ભરેલું શાક છે મિત્રો, અને આખા લસણનું માટલાનું શાક બી તમે કહી શકો છો, અને માટલાનું શેકેલું ભરેલું શાક બી તમે કહી શકો છો. તો ચાલો મિત્રો હું મારા ખાવાનો આનંદ માણું છું અને હું આશા કરું છું કે આ રેસીપી તમને ગમી હશે. પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ લોકો સુધી આ રેસીપી પહોંચાડજો, કારણ કે આ રેસીપી ખાવાનો એક અલગ લાવો છે. આપણે શાકાહારી તરીકે વેજીટેરિયન તરીકે આ રેસીપી તમે ખાજો તો તમને ખરેખર આનંદ થશે કે આવી રેસીપી બી આપણે વેજીટેરિયનમાં છે, જે તમને ખરેખર મજા આવશે અને તમને આનંદ આવશે કે તમારા પરિવાર સાથે, તમારા સ્નેહીઓ સાથે, તમારા ફ્રેન્ડ સર્કલમાં આ રેસીપી તમે માણશો. મિત્રો આ લસણ હોય છે એને ફેંકી નથી દેવાનું, એને બી તમે આવી રીતે ગાંઠિયો ચૂસી શકો છો અને એ ગાંઠિયો બી સારી રીતે તમે એને ખાઈ શકો છો. એક જણાનો એક બે ગાંઠિયા દીઠ, એક ગાંઠિયા દીઠ ઓછામાં ઓછો રાખજો, તો તમને આની ખૂબ એક મજા આવશે. અને મિત્રો મને આશા છે અને મને ગર્વ છે કે આ રેસીપી તમારી સાથે શેર કરી. મિત્રો ફરી મળીશું એક આવી જ રેસીપી સાથે, ત્યાં સુધી જોતા રહેજો. થેન્ક યુ સો મચ, બાય બાય, ટેક કેર, આવજો.